श्री स्वामीनारायण भगवान नी जय, अक्षर पुरुषोत्तम महाराज नी जय, गुणातीतानंद स्वामी महाराज नी जय, भगत जी महाराज नी जय, शास्त्री जी महाराज नी जय, योगी जी महाराज नी जय, प्रमुख स्वामी महाराज नी जय, महंत स्वामी महाराज नी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। આજની રવિસભામાં આપ સૌ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે। આવો સભાનો શુભારંભ કરીએ ધૂન અને સ્તુતિગાન દ્વારા। સ્વામી નારાયણ 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 सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृति जीवे साक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपम् नेयं श्रीपुरुषोत्तमम् निवरे वेदादि कीर्त्यं विभो कमलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा ॐ सहनावतु सहनो भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धना।
આજે આપણે ગુરુ હરિમહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં હમણાં જ સંપન્ન થયેલા એક વિશિષ્ટ ઐતિહાસિક અવસરને કેન્દ્રમાં રાખીને રવિસભાનો લાભ લેવાના છીએ. પ્રાચીન ભારતીય પ્રણાલીઓમાંની એક વિશિષ્ટ પ્રણાલી એટલે શાસ્ત્રોનો મુખપાઠ કરવાની પ્રણાલી. ગુરુ હરિમહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી દેશ પરદેશના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના હજારો બાળકો બાલિકાઓ, કિશોર કિશોરીઓ અને યુવક યુવતીઓ શાસ્ત્રનો મુખપાઠ કરીને આ શાસ્ત્ર મુખપાઠની પ્રણાલી આજે પણ જીવંત રાખી રહ્યા છે. થોડા સમય પૂર્વે જ યુવકોએ કરેલા મુખપાઠની પ્રસ્તુતિ આપણે રવિસભામાં નિહાળી હતી. આજે નાના નાના શિશુઓ અને નાના નાના બાળકોએ જે પ્રસ્તુતિ કરી તે આપણે નિહાળવાના છીએ. ગુરુ હરિમહંત સ્વામી મહારાજની આજ્ઞાથી 350 બાળકો બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ સંસ્કૃત ભાષામાં પૂર્ણ કર્યો છે. આ વિજેતા બાળકોને ગુરુ હરિમહંત સ્વામી મહારાજના વ્યક્તિગત આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે 5 દિવસ સુધી નૈનપુર સ્થિત ગુરુ હરિમહંત સ્વામી મહારાજ સાથે આ બાળકોની ઓનલાઈન મુલાકાત ગોઠવાઈ અને ત્યારબાદ વિજેતા સન્માન સમારોહની ચરમસીમા રૂપે બાળકોના મુખપાઠને પ્રસ્તુત કરતો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, જેમાં સારંગપુર, અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ સ્થિત બાળકોએ ગુરુ હરિમહંત સ્વામી મહારાજ સમક્ષ વિવિધ રીતે ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ પ્રસ્તુતિ કરી. ખરેખર બાળકોએ જે રીતે, જે પરિસ્થિતિમાં અને જે ભાવનાથી સત્સંગ દીક્ષા ગ્રંથનો કંઠપાઠ કર્યો છે તે અત્યંત આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. તો આવો આપણે પણ સાક્ષી બનીએ ગુરુ હરિમહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં 19 માર્ચ 2021 રોજ ઉજવાયેલ આ ઐતિહાસિક મુખપાઠ મહોત્સવના. અરે કીર્તન, અહીં નૈનપુરમાં તો જો કેટલા બધા ગિફ્ટ બોક્સ છે. હા, આ બધા ગિફ્ટ બોક્સમાં બહુ બધા ઇનામ છે. આપણને મળવાના એ ઇનામ છે? હા, આટલા બધા ઇનામ છે. તો ચાલને આપણે પહેલું વાળું બોક્સ ખોલીએ. ના ના, એ તો સ્વામી બાપા આવશે ને ત્યારે એ બોક્સ ખોલશે. તો ચાલને પહેલું મોટું વાળું બોક્સ ખોલીએ, એ તો ખોલવું જ છે. ના ના પ્રયાગ, એ બોક્સ પણ સ્વામી બાપા આવશે ત્યારે ખોલશે. અરે કીર્તન, પેલું સૌથી મોટું ગિફ્ટ બોક્સ તો જો. ચાલો ને આપણે આ બધા ગિફ્ટ બોક્સ ખોલી નાખીએ. ના ના પ્રયાગ, સ્વામી બાપા આવશે ને ત્યારે જાતે આપણને ગિફ્ટ આપશે. પણ સ્વામી બાપા ક્યારે આવશે? સ્વામી જલ્દી આવો ને. સ્વામી બાપા, સત્સંગ દીક્ષા સંપૂર્ણ મુખપાઠ વિજેતા સમારોહમાં 1100 ગુજરાતીમાં મુખપાઠ કરનાર અને 350 સંસ્કૃતમાં મુખપાઠ કરનાર અમે તમામ બાળ બાલિકાઓ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્વામી બાપા, અમે તો ક્યારના તમારી રાહ જોતા હતા. શું કામ ખબર છે? અમે છે ને, અમે બધાએ એક મોરે પ્રયાગ ઉભરે એ નથી કહેવાનું. સ્વામી બાપા, તમને ખબર છે અમે આ મુખપટ શું કામ કર્યો છે? આપને રાજી કરવા માટે. ને સ્વામી બાપા, અમે બધાએ મળીને એક ઉભરે પ્રયાગ ઉભરે એ નથી કહેવાનું. સ્વામી બાપા, તમને ખબર છે અમે બધા 350 બાળ બાલિકાઓએ એક સરસ મજાનું ફ્લાવર જાતે તૈયાર કર્યું છે. એમાંથી એક મોટો કહું? હા કહી દે. એમાંથી એક મોટો હા તમારા માટે બનાવ્યો છે. શું કામ ખબર છે?
આપે કહ્યું છે ને કે હરિ પ્રસન્નતા પ્રાપ્તું વિશેષ ભક્તિમાં ચરેત. હા સ્વામી બાપા, અમે આ હાર આપને રાજી કરવા માટે જ બનાવ્યો છે. તો પૂજ્ય સંતો, અમારો આ હાર સ્વામી બાપાને પહેરાવો ને. અને સ્વામી, અમારી સાથે ફોટો પડાવતા બોલો. સ્વામી બાપા, આ જુઓ હું શું લાવ્યો. આ કોનું પોટલું ઉઠાવી લાવ્યો? ધીરે બોલ, આ સ્વામી બાપાનું પોટલું છે. આજે એમને બધે ફરવા લઈ જવાના છે. પણ જવાનું છે ક્યાં? સ્વામી બાપા, અમે બધા બાળકો બાલિકાઓએ ધડાકે બંધ મુખપાટ કર્યો છે. અમારા બધાનું મિશન કયું હતું ખબર છે? મિશન રાજીપો. તો સ્વામી, આપે આ બધા અક્ષર પુરુષોત્તમના વિદ્વાનોને રાજી કરવા જવું છે ને? તમે લીલી ઝંડી ફરકાવો એટલે ટ્રેન શરૂ થશે ને આપણે આ બધા બાળકો પાસે પહોંચી જઈશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગાડી આવી બાળકો આપનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાગતમ સ્વાગતમ જય સ્વામિનારાયણ. અમે શ્રીનગરના બધા બાળકો આપનું આમલીવાડી પોરમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. બાપા, આ બધા બાળકોએ જબરજસ્ત મુખપાઠ તૈયાર તો કર્યો છે, પણ જ્યારે તમે આ બાળકોની વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે તે જાણશો ને, તો આશ્ચર્યનો પાર નહીં રહે. તો ચલો બાપા, આપણે દેવા વિદ્વાનોને મળીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? જુનિયર કેજી બી. What's your age? Age is senior KG. How old are you? 5 years old. Sanskrit lagta vachta avde chhe tamne? Na. Nahi? To tame bada shlok kevi rite paka karya? Aramta hu ramu ane mari mummy bole etle muk pat thai jay. Darsh bhai, tamne kakko bolta avde chhe? Ha. To bolo joiye. ક ખ ગ પછી ચ પછી હા નથી આવડતું. તમને સંસ્કૃત લખતા આવડે છે? સંસ્કૃતમાં નહીં, ગુજરાતીમાં સંસ્કૃતના શ્લોક લખી દઉં. તો પછી એવી રીતે લખો. ક્રિશુભાઈ, જુઓ તો આ પહેલા પેજ ઉપર શું લખ્યું છે? બીજા. હા. કશું નથી વાંચતા ભાવતું. સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ
251 પછી કયો નંબર આવે? 251 પછી કયો આવે? તમને 71 થી આગળ ગણતરી કરતા આવડે? અમને એવું ના આવડે એટલે તમે એવું કહો છો કે 1 થી આવે તો પછી અમે 1 2 3 ઓ ગણીએ, પણ 1 2 3 ઓ બધું ના આવડે. હવે હું એક શબ્દ બોલીશ, તમારે એને સંસ્કૃતમાં લખવાનું. મયા સહ. મયા સહ શબ્દ ઉપરથી કયો શ્લોક આવે છે? મયા સહ સદેવાસ્તિ સર્વ દોષ નિવારક સ્વામી નારાયણ સક્ષ એવમ બલમ ચ ધારયેત. 12-16 નંબરના શ્લોક બોલો તો. ઓકે, 150 માં કેટલા ઝીરો આવે? 151 મો શ્લોક આવડે છે તમને? હા. પ્રત્યહમનુ સંધેય જગતોના શશીલતા સ્વાત્મનો નિત્યતા ચિંત્ય સચ્ચિદાનંદ રૂપતા. તમે બાપાના દર્શન ક્યારે કર્યા છે? કારણ કે બાપાને રાજી કરવા માટે કર્યો છે. મને બાપાને રાજી કરવા હતા. બાપાને રાજી કરવા. સ્વામી બાપા, જોયું ને, આ બાળકોને તો વાંચતા કે લખતા આવડતું જ ન હતું, તેમ છતાં પણ તેઓએ સંસ્કૃતમાં મુખપાઠ કર્યો. હવે આપણી સમક્ષ હાજર છે અમદાવાદના વિદ્વાનો, જેમનો આપે કડકડાટ મુખપાઠ લેવાનો છે. તો તૈયાર છો ને બાપા? આપે એમને વિશેષ રીતે પ્રશ્ન પૂછવાના છે. તેના માટે હવે આપણે પૂજ્ય વિનયપ્રિય સ્વામીને વિનંતી કરીએ કે સ્વામી બાપાને એક સરસ મજાનો હાર પહેરાવે. બાપા, જેમ સત્સંગ દીક્ષા ગ્રંથ આપના હૃદય સમાન છે, તેમજ આ હારમાં ઘણા બધા સુંદર હૃદય મૂકવામાં આવ્યા છે. દરેક હૃદયમાં સત્સંગ દીક્ષાના શ્લોકનો પ્રથમ શબ્દ લખવામાં આવ્યો છે અને એના આધારે આ પ્રશ્ન પૂછજો. તો પ્રથમ વિદ્વાન છે અંશભાઈ. તો ચાલુ કરીએ બાપા. બાપા, અંશભાઈ માટે કયું હૃદય સિલેક્ટ કરશો? ભોજ્યમ નૈવ. જન્મનો સરપુરસોત્તમ ગુરુવશ્ચ ગુણાતીતા ભક્ત્યા પરંપરા ગતા. એકદમ પરફેક્ટ જવાબ. હવે સેકન્ડ વિદ્વાન છે જયમીનભાઈ. સક્યા ભગવતો. સક્યા ભગવતો યત્ર ભક્તિ સ્વધર્મ પાલનમ તસ્મિન દેશે નિવાસો હિ કરણીયા સુખેન ચ વિદ્યાદનાદિકં પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપિ ચ સત્સંગમાદરાત કુર્યાન્યમ પાલનમ યદ્દેશે સવાસ સ્યાત તદ્દેશ નિયમાશ્રયેત સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસન સંમતા તંજાતે દેશ કાલાદે દ્વૈપરીત્યે
भजेत धैर्यतः अंतर्भजेत सानंदम अक्षर पुरुषोत्तमम्। आपत्काले तु संप्राप्ते स्वीय वासस्थले तदा तं देशं मे परित्यज्य श्रेयं देशांतरे सुखम्। वाह वाह, खूब सरस खूब सरस। अवे त्रीजा अने छेल्ला विद्वान छे यशमित भाई, तो बापा यशमित भाई माटे कयो हृदय स्पर्धया द्वेषतो नैव न लौकिक फलेच्छया श्रद्धया शुद्ध भावेन कार्य प्रसन्नता दिया ऋष्यो न मानुषो भावो भगवति तथा गुरो माया परो यतो दिव्या वक्षर पुरुषोत्तमो विश्वास सुदृढ़ी कार्यो भगवति तथा गुरो निर्बलत्वं परित्याज्यं धार्यं धैर्यं हरेर्बलम्। कार्यं लीला चरित्राणां स्वामी नारायण प्रभो श्रवणं कथनं पाठो मननं निदिध्यासनं प्रसंगः परया प्रत्या ब्रह्माक्षरै गुरो सदा कर्तव्यो दिव्य भावेन प्रत्यक्षस्य मुमुक्षुभिः। ओ हो 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 स्वामी बापा, अक्षर पुरुषोत्तम दर्शन ना विद्वानो ए तो एकदम परफेक्ट मुखपट तैयार करियो छे। तो बापा अहमदाबाद मुखपट विजेताओ ने गिफ्ट आपी छे ने? जो स्वामी बापा, अपनी सामे आ पांच थाळ छे, एमाथी कयो एक थाळ आप आ बाळको माटे मोकलशो? ओहो हो, शू वात छे, अहमदाबाद ना बाळको माटे चॉकलेट अने माळा मोकलवामां आवशे। हवे बापा, तमे अहीं आव्या अने अमने लाभ आप्यो ते बदल आपनो खूब खूब आभार। आवजो बापा, जय स्वामीनारायण। स्वामी बापा, तो हवे आपणे नेक्स्ट स्टेशने जवुं छे ने? स्वामी बापा, हाँ, आप व्हिसल वगाड़ी सिग्नल आपो एटले आपणी अक्षर पुरुषोत्तमने गाड़ी आगळ दोड़े। રોજના 7-10 કલાક મહેનત કરી સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો, તો પૂર્ણ મનીષભાઈ કોહિલે મુખપાઠની તૈયારી કરવા માટે વહેલા સવારે 4 વાગે ઉઠવાનું શરૂ કર્યું। વંદન પાગડાળ જેવા અનેક બાળકોએ ડ્રાયફ્રૂટ, ચોકલેટ, મિષ્ટાન, આઈસ્ક્રીમ, મોબાઈલ, ટીવી, રમતગમત જેવી કેટલીય ગમતી વસ્તુઓનો ત્યાગ કર્યો। અક્ષર યોગેશભાઈ શાસ્ત્રીને સ્વપ્ન દર્શનથી એવો તો ઉત્સાહ આવી ગયો
આજે તે વહેલી સવારે 3 વાગે જાગીને મુખપાઠની તૈયારી કરવા લાગ્યો. વ્રજ ચિંતનભાઈ પરમારે તો એક પણ વખત સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન કર્યા જ નથી, તેમ છતાં મુખપાઠ સંપૂર્ણ કર્યો અને રોજ નિત્ય પૂજા કરવાનો નિયમ તેણે અને તેના પિતાશ્રીએ લીધો. યોગી જિજ્ઞેશભાઈ પટેલને પેરાલિસિસની અસર થઈ તો ઘનશ્યામ સુરેશભાઈ પટેલને હાથમાં મેજર ફ્રેક્ચર થયું. આવી શારીરિક તકલીફોની વચ્ચે પણ આવા કેટલાય બાળકોએ મુખપાઠ કરવામાં તો પાછી પાની કરી જ નથી. આવા તો અનેક બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા શ્લોકના સંપૂર્ણ મુખપાઠ માટે તેમના સંપૂર્ણ સમય અને શક્તિ સમર્પી દીધા, કારણ કે એ સૌનું એક જ મિશન હતું, મિશન રાજીપો. રાજીપો રાજીપો સ્વામીનો લેવાનું એક નિશાન, અક્ષર પુરુષોત્તમ ના અમે છીએ વિદ્વાન. રાજીપો રાજીપો સ્વામીનો લેવાનું એક નિશાન. સ્વામી બાપા ખાલી વિડીયોમાં દેખાડ્યા એટલા જ નહીં, બધા જ બાળકોએ ખૂબ જ દાખલો કર્યો છે. હવે અહીંયા આપની સમક્ષ અક્ષય પુરુષોત્તમના વિદ્વાનો વિરાજમાન છે. તો બાપા, આપણે આ અક્ષય પુરુષોત્તમના વિદ્વાનોને પ્રશ્નો કેવી રીતે પૂછીશું? તો આપની આપની આગળ ફુગ્ગાથી ભરેલું એક મોટું બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને આપના હાથમાં એક છડી આપવામાં આવશે અને આપ એ છડીથી જે ફુગ્ગો ફોડશો એ ફુગ્ગાની નીચે લખેલા શબ્દનો શ્લોક બાળકે રજૂ કરવાનો રહેશે. તો રેડી છો ને બધા? તો સૌ પ્રથમ આવે છે 13 વર્ષના વર્ણિભાઈ. બાપા, આપને વિનંતી છે કે આપ વર્ણિભાઈ માટે ફુગ્ગો ફોડશો. અસત્યમ ન વદેત ક્વાપી, અસત્યમ ન વદેત ક્વાપિ વદેત સત્યમ હિતાવહમ, સત્યમપિ વદેન્નૈવ યસ્યાદન્યા હિતાવહમ. અન્ય વા ગુણ દોષા નિવાર્તા કદાપિ નોચરેત તથા કૃતે તો શાંતિ સ્યાત પ્રીતિશ્ચ હરે ગુરો અત્યંત આવશ્યકે નૂનં પરિશુદ્ધેન ભાવતઃ સત્ય પ્રોક્તો ન દોષસ્ય અધિકારવતાં પુર આચારો વા વિચારો વા તદ્રુક કાર્યો ન કર્હિચિત અન્યેષામ હિતં દુઃખં યેન સ્યાત્ ક્લેશવર્ધનં સુહદ્ભાવેન ભક્તાનાં શુભગુણગણાન સ્મરે ન ગ્રાહ્યો વા ગુણસ્તેષાં દ્રોહ કાર્યો ન સર્વથા સુખેનો શૃંખલો ભૂયાત દુઃખેનો દ્વેગમાપ્નુયાત સ્વામિનારાયણ ભૂત પ્રેત પિશાચાદેર, ભૂત પેપિ સાચા દે વયમ કદાપી નાપિનાથ ઇત્રો સંગા સંપરિતજ અહિર હરિ ભક્તે સુખમ વસેત સુભાસુ પ્રસંગે સુ મહિમા સહિતમ જન પવિત્રા સ જાનંદમ નામાવલિમ પઠે તથા કાલો વા કર્મ વા માય પ્રબન્નૈવ કરિષિત અનિષ્ટ કરે નૈવ સત્સંગાશ્રય શાલિનામ નૈવ મન્યેત્તુ કર્તૃત્વમ કાલ કર્માધિકસ્યતુ નૈનેત સર્વ કર્તારામ અક્ષય પુરુષોત્તમ ની છે. હજી તો લખતા વાંચતા પણ નથી આવડતું, તો પણ કેવો કડકડાટ મુખપાઠ કર્યો છે, જોવું છે ને બાપા? તો એમના માટે પણ ફુગ્ગો ફોડી દો. નિંદા લજ્જા ભયાપદ્યઃ, સત્સંગમ ન મળે તે
ગાડી ચાલુ થાય પછી તો અટકવાનું નામ જ નથી લેતી. તો બાપા આ બધા આજ વિદ્વાનો નો મુખપાઠ કેવો લાગ્યો? તનાતન બરાબર ને? તો બધા જ મુખપાઠ વિજેતાઓને ગિફ્ટ આપવી છે ને બાપા? તો આપની સમક્ષ ચાર થાળ છે, એમાંથી કયો એક થાળ આપ વડોદરા માટે મોકલાવશો? બાળકો માટે મોતીચૂરના લાડુ મોકલાવ્યા છે. બાપા આપ અહીં વડોદરા પધાર્યા, અમને ખૂબ 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 જ મજા કરાવી. થેન્ક યુ બાપા. આવજો હો બાપા. ટાટા ટાટા. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. સ્વામી બાપા, તો હવે આપણે આગળના સ્ટેશને જવું છે ને? અરે સંતો, સ્વામી બાપાની પાસે બેલ લઈ આવો. બાપા બેલ વગાડશે એટલે આપણે અક્ષર પુરુષોત્તમની ગાડી છુક 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 આગળ દોડવા માંડશે. બાપા, સુરતના બાળકો આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. આ સુરતી લાલાઓ આપને સુરતનું જમણ ધરાવીને સુરતના આંગણે આપનું સ્વાગત કરે છે. આપને ખબર છે સ્વામી બાપા, આ સુરતના બાળકો મિશન રાજીપો પાર પાડવા માટે આડું ખાઈને સત્સંગ દીક્ષાની પાછળ પડી ગયેલા. બાપા, મુખપાઠ કરનારા બાળકોના પેરેન્ટ્સ, કાર્યકરો અને મિત્રો તેમના વિશે આપને કંઈક કહેવા માંગે છે, તો સાંભળો બાપા. મારો પુત્ર ધ્રુવની ઉંમર ફક્ત 6 વર્ષની છે. આટલી ઉંમરે એને પૂરેપૂરું સંસ્કૃત કે ગુજરાતી એટલું બધું વાંચતા ના આવડે, છતાં પણ એણે સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષાની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથના પૂરેપૂરા 315 શ્લોક કંઠસ્થ કર્યા છે. માત્ર મુખપાઠ કર્યો છે એટલું જ નહીં, પણ એણે એના જીવનમાં ઉતાર્યું છે એવું અમને સ્પષ્ટ દેખાય છે. સાંજે સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ પછી એ અવશ્ય અમને યાદ કરાવે કે બાપાએ આજ્ઞા કરી છે ઘર સભા કરવાની રહી ગઈ. તો ગમે એટલું મોડું થયું હોય તો પણ એ ઘર સભા કરીને જ સુવે. આટલી નાની ઉંમરે એને મુખપાઠ કરતો જોઈ અને એની માતાને અને એના કાર્યકરને પણ પ્રેરણા મળી અને તેમણે પણ મુખપાઠ કરવાનો શરૂ કરી દીધો અને તેમણે સંપૂર્ણ પૂરો પણ કરી દીધો છે. આટલા નાના બાળકમાં નિયમ ધર્મની દ્રઢતા જોઈને ખરેખર મને બહુ જ ખૂબ આનંદ થાય છે. મારી 11 વર્ષની દીકરી નિષ્ઠા, તેણે સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ માટે નામ નોંધાવેલું, પરંતુ એ સમય દરમિયાન એ સીડીમાંથી પડી ગઈ અને હાથે ફ્રેક્ચર થયું અને 21 દિવસનો પાટો આવ્યો. હાથનો સખત દુખાવો અને એ સમયમાં એ પોતાના દેહની ક્રિયા પણ જાતે કરી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. અને હવે નજીક આવ્યો સમય સ્પર્ધાનો, પણ એ દિવસે સવારે નીનાક્ષીનો ફોન પણ આવ્યો કે આપણે સમય બદલી શકીએ છીએ. પણ એની એવી દ્રઢતા કે એ દિવસે જ એણે મુખપાઠ આપ્યો અને સ્વામી બાપાને રાજી કર્યા છે. મારો દીકરો પ્રયાગ
7 વર્ષનો છે. ત્યારથી એને સત્સંગ દીક્ષાનો મુખપાઠ કર્યો છે. ત્યારથી એનામાં ઘણી સમજણ જોવા મળે છે. જેમ કે એના કોઈ પણ સત્સંગી મિત્રનો ફોન આવે ત્યારે ફોન ઉપર વાત કર્યા પછી જ્યારે બી ફોન મૂકે ત્યારે અચૂક એ સત્સંગ દીક્ષાનો શ્લોક છે, તનો તું સકલ વિશ્વય, એ કહીને જ પૂરો કરે. થોડા સમય પહેલાં પ્રયાગના નાની ધામમાં ગયા. સ્વાભાવિક રીતે એના મમ્મીને દુઃખ થાય જ. ત્યારે પ્રયાગે સત્સંગ દીક્ષાનો 152મો શ્લોક લખીને ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે એની મમ્મીને કાગળ પર લખીને આપ્યો અને એના પછી એની મમ્મીને પણ ઘણું બળ મળ્યું. પ્રયાગની આવી સમજણ જોઈ અમને પણ ખરેખર અહોભાવ થઈ ગયો. મારા દીકરીનું નામ ભક્તિ શાહ છે. 12 વર્ષ તેમની ઉંમર છે. મુકવાડ વખતે જ તેમની સ્કૂલની એક્ઝામ આવી. વળી પરીક્ષાના સાથે સ્કૂલ તો ચાલુ જ હતી. આથી આખો દિવસ સ્કૂલ અને પરીક્ષાની તૈયારીમાં જ એમનો સમય જાય. એટલે એ રાત્રે 11 કે 11:30 વાગે મુખપાઠ કરવા બેસે અને જ્યાં સુધી નક્કી કરેલા મુખપાઠ ન થાય ત્યાં સુધી સૂએ જ નહીં. લગભગ રાત્રે 2 કે 3 વાગી જાય. એ પછી એમના મમ્મીને ઉઠાડે અને તેમનો મુખપાઠ આપી પછી સૂઈ જાય. આવું લગભગ 15 થી 16 દિવસ ચાલેલું. મારો દીકરો યોગી 5.5 વર્ષનો છે. ઉંમર નાની છે એટલે એને સંસ્કૃત કે ગુજરાતી લખતા કે વાંચતા આવડતું નથી, પરંતુ માત્ર સ્વામી બાપાને રાજી કરવા તેણે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરવાનું ચાલુ કર્યું. તે જ દરમિયાન તેનો એક્સિડન્ટ થયો અને તેને કોણીમાં સખત વાગ્યું. આપણી યોગીજી મહારાજ હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટરોને બતાવવામાં આવ્યું ત્યારે ડૉક્ટરોએ કીધું કે કોણીનું હાડકું ખસી જવાથી ઓપરેશન કરીને તાર નાખવા પડશે. ઓપરેશન દરમિયાન 2 દિવસ તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો. તે દરમિયાન પણ તેણે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરવાનો ચાલુ રાખ્યો. અને જ્યારે મહંતસાઈ મહારાજનો જન્મદિવસ આવ્યો તે દિવસે સવારે એ રેડી થઈને એક વાક્ય બોલ્યો હતો કે આજે તો બાપા રેડી છે. એટલે અમે બધાએ પૂછ્યું કે બાપા રેડી છે કે તું રેડી છે. ત્યારે તેણે કીધું કે ના, મેં આજે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ પૂર્ણ કર્યો છે એટલે આજે બાપા મને ભેટવા માટે રેડી છે. એ વખતે અમને ખબર પડી કે તેણે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ માત્ર અને માત્ર બાપાને રાજી કરવા માટે જ કર્યો છે. મારી દીકરી દિયા 12 વર્ષની છે. તેને સત્સંગ દીક્ષાના સંસ્કૃતના શ્લોકના મુખપાઠ કરવાના શરૂ કર્યા. એ દરમિયાન સ્કૂલના ઓનલાઈન ક્લાસ હોય, વર્કશીટ હોય અને પ્રોજેક્ટ હોય, અને એમાં પણ એની સ્કૂલની એક્ઝામ આવી તો આ બધામાં એમણે રોજના રાતના 11 વાગી જતા હતા. તેને વિચાર્યું કે આ મારા સત્સંગ દીક્ષાના શ્લોક કઈ રીતે કરવા. તેને મહેનત કરીને ચાલુ કર્યું અને રોજ રાતે 11 થી રાતના 2 વાગ્યા સુધી સત્સંગ દીક્ષાના સંસ્કૃતના શ્લોક કરે અને આવું 1 મહિના સુધી ચાલુ કર્યું. 10 ડિસેમ્બરે ચાલુ કર્યું અને 10 જાન્યુઆરીએ 1 મહિનો સખત પુરુષાર્થ કરી અને સત્સંગ દીક્ષાના 315 શ્લોકનો મુખપાઠ કર્યો અને સ્વામીજીનો રાજીપો પ્રાપ્ત કર્યો. બાપા, બાળકોને તો ધન્યવાદ છે જ, પરંતુ બાળકોની પાછળ તેમના પેરેન્ટ્સ, કાર્યકરો અને સંતોની મહેનતને પણ ધન્યવાદ આપવા જોઈએ, બરાબર ને? તો બાપા, હવે આ બેઠા છે ને એ બધા બાળકોની મહેનતને આપે તપાસવાની છે, હો બાપા? બાપા, આપની સામે 6 કાળ રાખવામાં આવ્યા છે અને દરેક કાળની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકનો પ્રથમ શબ્દ લખવામાં આવ્યો છે. આપ કાળ ખોલીને જે શબ્દ આપશો તે શ્લોક પછીના 5 શ્લોક આ બધા બાળકો સમૂહમાં પૂર્ણ કરશે. તો ચાલુ કરીએ બાપા. તો બાપા, પહેલા આપ કયું કાળ સિલેક્ટ કરો છો? સત્યમ વદેદ. સત્યમ વદે હિતાયે વવદેદ વાણી પ્રિયા તથા મૈત્રિયા રૂપ્યોપવાદો ન કસ્મિંશ્ચિત કરહિ જિજ્ઞને. ન વદેદ કુત્સિતા વાચા શબ્દ કલંકિતા શ્રોતુ દુઃખ નિર્ણ્યં જાગરોરા દેશ ગર્ભિણી. અસત્યમ ન વદેદ વાપિ વદેદ સત્યમ હિતાવહમ. સત્યમપિ વદેન્નેવ યસ્યાદન્યા હિતાવહમ. અન્યાવગુણદોષાદિવાર્તાં કદાપિ નોચરેત્. તથા કૃતે તો શાંતિ સ્યાદ પ્રીતિશ્ચ. હે ગુરો, અત્યંતાવશ્યકે નૂનં પરિશુદ્ધેન ભાવતઃ સત્ય પ્રોક્તો ન
અધિકાર વદા પુરા. ખૂબ સરસ બાપા, આપે બીજું કાર્ડ સિલેક્ટ કરવાનું છે. ચૌર્યં ન કરહિચિત, ચૌર્યં ન કરહિચિત કાર્યં સત્સંગમાં શ્રીદેવજરે, ધર્માર્થમપિ નો કાર્ય ચોર કાર્યં તુ કરહિચિત, નૈવાન્ય સ્વામિકં ગ્રાહ્ય તદનુજ્ઞા વિના સ્વયં, પુષ્પફલાદ્યપિ વસ્તુ સૂક્ષ્મ ચૌર્યં તદુચ્યતે, મનુષ્યાણા પશુના વા મત્કુળા દેશ પક્ષિણા કેશાંચિત જીવ જંતુના હિંસા કાર્ય ન કરિચિત, અહિંસા પરમો ધર્મો હિંસા ત્વધર્મ રૂપિણી, સુતિ સુત્યાદિ શાસ્ત્રેષુ સ્ફુટમેવ પ્રકીર્તિતમ્, યાગાર્થમપ્યજાદીના નિર્દોષાના હિ પ્રાણીનામ, હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગિભિ કદાચન. બાપા જોઈને આ વિદ્વાનોની તૈયારી, તો હવે ગિફ્ટ પણ મોકલવું છે ને, તો બાપા હવે આપની પાસે ફક્ત ત્રણ સ્થળ બચ્યા છે, એમાંથી કયો એક સ્થળ આપ સુરતને આપો છો? અરે વાહ, સ્વામી બાપાએ સુરતના બાળકો માટે મૈસૂર મોકલ્યો છે અને સાથે સાથે માળા પણ મોકલી છે. તો બાપા સુરતમાં કેવું લાગ્યું? ગમ્યું ને? તો ચાલો ફરી મળીશું, આવજો. જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, હવે આપણે ફરીથી ટ્રેનમાં બેસવાનું છે. હા સ્વામી બાપા, આ વખતે તમારે બ્યુગલ વગાડવાની છે. જેવી બ્યુગલ વાગી કે આપણી ગાડી દોડી. સ્વામી બાપા, મુંબઈના બાળકો આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, અમે મરાઠી માણસા મહારાષ્ટ્રાત આપલા હૃદયપૂર્વક સ્વાગત કરતા હોત. સ્વામી બાપા, આપની દયાથી અક્ષય પુરુષોત્તમના બાળ વિદ્વાનોના ઠેર ઠેર મંડળો બની ગયા છે, અને વિદ્વાનો પણ કેવા, આ મુખપાઠ દરમિયાન આખા સત્સંગના બાળકોમાં અદ્ભુત નિષ્ઠા અને સમજણના દર્શન થયા છે. તો ચાલો એ વિશિષ્ટ વિદ્વાનોના દર્શન કરીએ. દેવાંશ હરિકૃષ્ણ ભાઈ પટેલ, ગામ પીપળા, ઉંમર વર્ષ 8. મારી ઓફિસમાં એક ભાઈ કામ કરે છે. ઘરમાં થતા અમુક પ્રશ્નોને લીધે એ ભાઈ મૂંઝવણમાં હતા. એક દિવસ એમણે આવી અને મને કહ્યું કે મારે નથી જીવવું, આત્મહત્યા કરી લેવી છે. હવે મેં મારી રીતના ઘણી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મને અંતે લાગ્યું કે કંઈ અસર થઈ નથી એના પર. આ વાત જ્યારે આવી અને મેં મારા ધર્મપત્નીને ઘરે કરી, ત્યારે આ વાત દેવાંશ સાંભળી ગયો. દેવાંશ અવારનવાર ઓફિસ આવતો હોવાથી એ ભાઈને ઓળખતો હતો. દેવાંશે તરત જ મને કહ્યું કે પપ્પા, તમે એ અંકલને ફોન કરી આપો. એ અંકલ તો સરસ મજાના ગરબા ગાય છે, આથી મેં તો તેમને પહેલાં ફોન કરીને મસ્ત મજાનો ગરબો સાંભળ્યો, અને પછી મેં તો તેમને કહ્યું કે તમે તો સારા માણસ છો, આપણાથી આવો વિચાર કરાય. દેવાંશના શબ્દોએ ધારી અસર કરી. જીવતરના મધદરિયે જ નાવ ડૂબાડવા તૈયાર થયેલ એ વ્યક્તિને દેવાંશે સત્સંગ દીક્ષા ગ્રંથ રૂપી સંજીવની આપી દીધી.
મને વિશ્વાસ હતો કે મહંત સ્વામી મહારાજે 41માં શ્લોકમાં આત્મહત્યા નહીં કરવાની આજ્ઞા આપી છે. તે શબ્દ અંકલને જરૂર અસર કરશે. આથી મેં તેમને 41મો શ્લોક વાંચવાનો નિયમ લેવડાવ્યો હતો. દેવાંશે જ્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ એ ભાઈને આપ્યો ત્યારે વાંચી અને એમને મન ખૂબ શાંત થઈ ગયું અને એમના મનમાં જે ખોટા વિચાર આવતા હતા તે બધા વિચારો સમી ગયા છે અને અત્યારે તે ખૂબ જ શાંતિથી સરળ જીવન જીવી રહ્યા છે અને તે માટે તેઓ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને સત્સંગ દીક્ષા ગ્રંથનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. જિજ્ઞાસુ અનિલભાઈ કરગથરા, ક્ષેત્ર વડોદરા 7, ઉંમર વર્ષ 12. સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરનાર આ બાળવીરની મુખપાઠ દરમિયાન જ એક વિશેષ કસોટી થઈ. એક અકસ્માત દરમિયાન જિજ્ઞાસુની મમ્મીને બેડ રેસ્ટ કરવો પડે એમ હતો થોડા દિવસ માટે. તો આ દરમિયાન ઘરની બધી જ જવાબદારી જિજ્ઞાસુએ માથે ઉપાડી લીધી હતી. સ્કૂલના ઓનલાઈન ક્લાસ અને તેનું હોમવર્ક પૂરું કરી જિજ્ઞાસુ ઘર સંભાળવામાં લાગી જતો. રસોઈ કરવી, કચરા પોતા કરવા, વાસણ માંજવાથી લઈ સમયે સમયે માતાની સંભાળ પણ તે લેતો. આ ઉપરાંત જિજ્ઞાસુએ બીજી મોટી જવાબદારી એ લીધી હતી કે એનો જે નાનો ભાઈ છે એની સંપૂર્ણ કાળજી પોતે લેતો હતો. અને આ દરમિયાન મહત્વની વાત એ છે કે જિજ્ઞાસુએ સત્સંગ દીક્ષાનો જે મુખપાઠ એ ચાલુ જ રાખ્યો હતો. ઘરનું કામ એટલું બધું હતું કે મને મુખપાઠ માટે સમય જ ના મળતો, એટલે મેં નાના નાના સમયો શોધી કાઢ્યા. જેમ કે બે ક્લાસની વચ્ચે બ્રેક પડે ત્યારે પણ મુખપાઠ કરતો, મારા નાના ભાઈની હિંચકાવતી વખતે પણ મુખપાઠ કરતો, પછી તો વહેલા સવારે 5 વાગે ઉઠવાનું શરૂ કર્યું. આવી પરિસ્થિતિમાં તેણે કરેલ ગુજરાતી મુખપાઠ ઉપરાંત પાછળથી જિજ્ઞાસુએ સંસ્કૃત મુખપાઠ પણ સંપૂર્ણ કરી સ્વામીશ્રીનો રાજીપો પ્રાપ્ત કર્યો. વિનીત નીતિનભાઈ ડોડિયા, ક્ષેત્ર સુરત, ઉંમર વર્ષ 7. વિનીતનો જ્યારે જન્મ થયો ત્યારે એને મળદ્વારની જગ્યા જ નહીં હતી. તદુપરાંત એની ગળાની નળીઓમાં પણ ઘણી બધી ક્રેક હતી. તે સિવાય અમને ખબર પડી કે એની એક કિડની કામ જ નથી કરતી અને જન્મના બીજા જ દિવસે એના 3 ઓપરેશન એકસાથે કરવામાં આવ્યા હતા અને ત્યારથી લઈને હમણાં સુધીમાં બીજા 10 મેજર ઓપરેશન કરવામાં આવ્યા છે. વિનીતને તેના ફેમિલીવાળા ઓગસ્ટ મહિનામાં મારી પાસે લાવ્યા હતા. ત્યારે એને યુરિનરી બ્લેડરનો પ્રોબ્લેમ હતો. હવે એ સમયે એને હોસ્પિટલમાં અન્ય કોરોનાના દર્દીઓ સાથે રાખી સારવાર આપવી એ ઉચિત નહોતું. આથી અમે તેને ઘરે જ રહીને કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાની સલાહ આપી હતી. આપત્તિને અવસરમાં ફેરવવાની કળા જાણે જન્મસિદ્ધ હોય તેમ આ બેડ રેસ્ટમાં પણ વિનીતે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ શરૂ કર્યો. મુખપાઠ કરતો ત્યારે મને કોઈ વાર બહુ જ દુખવા માંડે. એની પરિસ્થિતિ જોઈને અમને અરેરાટી થઈ જતી. ક્યારેક ક્યારેક તો એવું થતું કે આટલું નાનું બાળક અને આટલું બધું દુઃખ. મેં મુખપાઠ કરતો હો ત્યારે દુઃખે હોઉં પણ મેં રડું નહીં. સત્સંગ દીક્ષામાં સ્વામી બાપાએ કીધું છે કે ભગવાન કૃતે યદ્ધિ હિતાર્થ મે વટત સદા. બસ એ યાદ કરું અને ખુશ જ રહું, કારણ કે મારે તો સ્વામી બાપાને રાજી કરવા છે ને. વંદન તુષારભાઈ ઠુમ્મર, ગામ ગોંડલ, ઉંમર વર્ષ 9. વંદનના પિતા તુષારભાઈ ઠુમ્મર માત્ર 37 વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયા. ઘરમાં નાના છોકરાઓ, કમાન્ડર માણસ એક, હવે એ જતા રહે તો શું પરિસ્થિતિ થાય. એમાંય વંદનના મમ્મી તો બિલકુલ ભાંગી પડેલા. ત્યારે વંદન અને તેમના બહેને તેમની માતાને સાંત્વના આપતા કહ્યું, પપ્પા તો ધામમાં જ ગયા છે, એમાં રડવાનું થોડું હોય, આપણે સત્સંગમાંથી આજ તો શીખ્યા છીએ. વંદને સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કર્યો હતો એ અમને ખબર હતી, પણ તેના દ્વારા આવી સમજણ દ્રઢ થઈ હશે તે આ પ્રસંગે જ ખબર પડી. મનન વિમલભાઈ નકુમ, ક્ષેત્ર પુણે,
उम्र वर्ष 8। गुजराती अने संस्कृत भाषा मा सत्संग दीक्षा मुखपाठ करनार आ बाळकनी दरेक क्रियाओ सत्संग दीक्षामय छे। मनने ज्यारथी सत्संग दीक्षानो मुखपाठ कर्यो त्यारथी अमने रोज पंचांग प्रणाम करे छे, साथे साथे अमने रोज नियमित रीते घर सभा करावे छे। अने पहेला अंधाराथी खूब डरतो, પણ જ્યારથી મુખપાઠ કર્યો ત્યારથી 275મો શ્લોક યાદ કરી અને જેમ ભગવાનના ભક્તો છે એમણે ભૂતપ્રેતથી ડરવાનું ન હોય એ યાદ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો બોલતો રસોડાની અંદર એકલો જઈ અને પાણી પી અને પાછો પણ આવી શકે છે। સત્સંગ દીક્ષા ગ્રંથ પોતાના મિત્રોને પણ મળે તે માટે મનને પોતાના જન્મદિવસ નિમિત્તે 45 કરતાં પણ વધુ મિત્રોને આ ગ્રંથ ભેટમાં આપ્યો છે। એક વખતને વિમલભાઈ પાસે બોનવિટાનો ડબ્બો મગાવેલો, અમે મનન માટે બોનવિટાનો ડબ્બો લીધો તો એની અંદર સાથે મગ પણ ફ્રી આવ્યો હતો અને એના મામા માટે પણ મગ આવ્યો હતો, તો મેં મનનને કીધું કે મામાનો મગ છે એ તું રાખી લે। મને ત્યારે સત્સંગ દીક્ષાનો 32મો શ્લોક યાદ આવ્યો, નૈવાન્ય સ્વામી કમગ્રાહ્યમ તદનુ જ્ઞામ વિના સ્વયં પુષ્પ ફલાદ્ય પીવસ્તુ સૂક્ષ્મ ચૌર્યમ તદુચ્યતે। એટલે મને યાદ આવ્યું કે આ મગના સાચા ધણી તમારા મામા છે, એટલે મેં મારા પપ્પાને ના પાડી દીધી। ખરેખર સત્સંગ દીક્ષા ગ્રંથને પોતાનું જીવન બનાવનારા આ બાળવીરને ધન્ય છે। શારીરિક પ્રશ્નો, સમયની કટોકટી કે કૌટુંબિક આફતોની વચ્ચે પણ સત્સંગ દીક્ષાને આચરણમાં મૂકીને આદર્શ જીવન જીવી અન્યને પણ પ્રેરણા આપનાર આવા તો એક નહીં અનેક અક્ષર પુરુષોત્તમના વિદ્વાનો છે। મુંબઈના મુલુંડ વિસ્તારમાં રહેતા એક બાળકને હજુ તો લખતા વાંચતા આવડતું નથી। જન્મના 8મા મહિને તેને અસ્થમાની બીમારી લાગુ પડી, એ પછી ગળામાં ટોન્સિલની તકલીફ થઈ, એડેનોઇડ રોગથી શ્વસન ક્રિયામાં પણ તકલીફો શરૂ થઈ। આ બધા જ વિઘ્નો વચ્ચે આ બાળકે રોજના 3 કલાક સંસ્કૃત શ્લોક સાંભળી સાંભળીને મુખપાઠ પૂર્ણ કર્યો। સત્સંગ દીક્ષા સંપૂર્ણ મુખપાઠ કરનાર તમામ બાળકોમાંના સૌથી નાના આ બાળકની ઉંમર છે માત્ર 4 વર્ષ। નામ અક્ષર કેકરે। સ્વામી બાપા, હમણાં જે અક્ષરભાઈની વાત થઈ તે અક્ષરભાઈ આ રહ્યા, તે વિદ્વાન ધાણી ફૂટે તેમ મુખપાઠ આપવા તૈયાર છે। સ્વામી બાપા, હવે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથ આપવામાં આવશે, તે ગ્રંથમાંથી કોઈ પણ શ્લોકનો પહેલો શબ્દ બોલો, તે શ્લોક અક્ષરભાઈ પૂરો કરશે। સ્વામી બાપા રેડી છો ને? પહેલો શબ્દ આપો બાપા। કીર્તનવા જપમ કુરિયાત, કીર્તનવા જોન કુરિયાત, મોટા દિવાળી હતી બધા મંદિરમાં આસ્થાયો બાપા તો તીરડી તો થા ગુણાતીત સમારંભ, ગુણાતીત સમારંભ, ઓણમ વોડા પ્રતિષ્ઠિત અગાઠાશ્ર બ્રહ્મંકા નવદાસીનો ગુરુ 99। જબરદસ્ત સાઈ બાપા, મજા આવી ને? તમે તમે અક્ષરભાઈને રાજી પણ એક ટીક આપશો, બે ટીક આપશો કે 3 ટીક આપશો? કેટલા ટીક આપશો? 2 ટીક, 3 ટીક! વાહ વાહ અક્ષરભાઈ, સ્વામી બાપા આ તમને 3 ટીક આપે છે।
સ્વામી બાપા, આવા તો ઘણા બધા વિદ્વાનો આપણી સમક્ષ હાજર છે. સ્વામી બાપા, હવે આપ સત્સંગ દીક્ષા ગ્રંથના જુદા જુદા વિષયો સિલેક્ટ કરો. સ્વામી બાપા, વિષયો પણ આપે જ સિલેક્ટ કરવાના છે, બાળકો પણ આપે જ સિલેક્ટ કરવાના છે. જે વિષય પહેલા આપવો હોય તે વિષય આપો બાપા. બધા જ બાળકો તૈયાર છે, કોને પૂછવું છે તે આપ જ કહો. ચાર નંબર. સંભૂય પ્રત્યહં કાર્યા ગૃહસભા ગૃહસ્થી થઈ કર્તવ્યં ભજનં ગોષ્ઠી શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ. એકાદશી. બધા જ બાળકો તૈયાર છે, કોને પૂછવું છે તે આપ જ કહો. બે. એકાદશ્યાવ્રતમ નિત્યમ કર્તવ્યમ પરમાદરાત તદ્દિને નૈવ ભોક્તવ્યમ નિષિદ્ધમ વસ્તુ કરહિ ચેત ઉપવાસે દિવા નિદ્રામ પ્રયત્નતા પરિત્યજેત દિવસા નિદ્રયા નશેત ઉપવાસાત્મકમ તપઃ. રાજીપુર રાજીપુર સ્વામીનો લેવાનું એક નિશાન અક્ષર પુરુષોત્તમ ના. અભિનંદન સ્વામી બાપા, બાળકો માટે કાજુ કતરી અને માળા મોકલાવે છે. બાપા, તમે અહી પધારી અમારી રજૂઆત જોઈ અને અમને લાભ આપ્યો તે બદલ આપનો ખૂબ 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 આભાર. આવજો બાપા, આવજો. જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, જોયું ને આપને રાજી કરવાના મિશન સાથે બધા બાળબાલિકાઓએ કેવો સરસ મુખપાઠ કર્યો છે. પણ સામે બાપા, આજે આપણે જે વસ્તુ માટે ભેગા થયા હતા એ મુખપાઠ ના, ઇનામ તો આપો. પણ ઇનામ તો નેનપુર છે અને આપણે તો મુંબઈ આવી ગયા. હવે રાષ્ટ્રને જોવાની, હવે તો હું હોર્ન વગાડીને ટ્રેનને નેનપુર પહોંચાડી દઉં. હે શિક્ષક, ગાડી આવી. સ્વામી બાપા, તો આજે આપણને બહુ બધા ઇનામ આપવાના છે. તો સ્વામી બાપા, સ્વામી બાપા, પહેલું સૌથી મોટું બોક્સ છે ને એ મારું હો ને પાક્કું ને. અરે એકલા તારા માટે નહીં, અક્ષર પુરુષોત્તમના બધા વિદ્વાનો માટે આ ઇનામ છે. તો સ્વામી બાપા, જલ્દી જલ્દી બોક્સ ખોલો અને અમને ઇનામ આપો. સંતો બોક્સ લાવો. રાજીપુર રાજીપુર સ્વામી લેવાનું એક નિશાન અક્ષર પુરુષોત્તમ ના અમે છીએ. સ્વામી બાબા, આપણે મોટી ટ્રોફી આપી રહ્યા છે. કેટલી મોટી ટ્રોફી છે સ્વામી બાબા? આ ટ્રોફી અમારા સૌ માટે જ છે ને સ્વામી બાબા. બાળ મિત્રો, સ્વામી બાબા આપણને મોટી
તારીખ 8મી થી મારા બાળકો માટે વ્યક્તિગત દર્શન આરંભાયા અને સ્વામી ખૂબ જ રાજી થતા હતા. એમનો રાજીપો વધતો ને વધતો જતો હતો. 15મી રાત્રે સ્વામીશ્રી સ્નાન કરવા પધાર્યા ત્યારે રાજીપો ઉભરાઈને બહાર આવ્યો. સ્વામીશ્રીએ જાતે સંકલ્પ કર્યો કે મારે માળા બનાવવી છે મુક્તોને વધારવા માટે. એટલે બીજી તારીખ એટલે એના બીજા દિવસે 16મી તારીખે સ્વામી માટે બધો સામાન તૈયાર રાખ્યો હતો અને સ્વામી એક પછી એક મણકા પરોવા લાગ્યા. સોય વાગી જાય એમ હતી. સંતોએ વિનંતી કરી કે સ્વામી સાચવીને ધીમે ધીમે પરોવો. તો પણ સ્વામી એકદમ આનંદથી ઉત્સાહથી બાળકો માટે પરોવતા જ ગયા. સ્વામીએ જાતે કુલ 35 મણકા પરોવ્યા અને એના પછીના મણકા સ્વામીને તકલીફ ના પડે એટલે સેવકોએ બીજા એક દોરામાં પરોવેલા રાખ્યા હતા. એ સ્વામીશ્રીએ જે મૂળ દોરો છે એમાં તો જાતે જ સેરવ્યા. એટલે કે એક એક મણકાને સ્વામીનો પવિત્ર સ્પર્શ થયો અને સ્વામી જાતે આખો માળાનો હાર આ રીતે રચાયો. છેલ્લે ગાંઠ પણ જાતે મારી, દોરો પણ જાતે જ કાપ્યો અને ચેક કરે છે સ્વામી કે બરાબર થઈ છે કે નહીં માળા. પછી એને 4 વડી કરવામાં આવી અને સ્વામી જાતે અક્ષર પુરુષોત્તમ મહારાજના કંઠમાં પહેરાવી. 2 સેરો નીચે સરકી ગઈ તો સ્વામીએ જાતે હાથથી એને ઉપર ચડાવીને અક્ષર પુરુષોત્તમ મહારાજના કંઠમાં પહેરાવી. આ રીતે સ્વામીશ્રી બાળકો માટે માળા બનાવી. એ જ માળા આત્મસ્વરૂપ સ્વામી સ્વામીને પહેરાવી. સ્વામી એને એકદમ મહિમાથી આંખે લગાડી અને પછી બોલ્યા કે મુક્તોને મળશે. સ્વામી અત્યારે જે બોલે છે એ બોલે છે કે બધા મુક્તોને મળશે. એમ સ્વામીએ સ્વયં બધા બાળ મુક્તો માટે આ માળા બનાવી. પૂજ્ય પરમાત્મા સ્વામીને વિનંતી કરીએ કે એ માળા સ્વામીશ્રી સમક્ષ લાવે અને સ્વામીશ્રી બધા બાળ મુક્તોને સ્વયં પહેરાવશે. સોળમી તારીખે જ બપોરે સ્વામી જમી રહ્યા. આજે માળા બનાવી જમતા પહેલા અને જમી રહ્યા પછી સ્વામી જાતે સંકલ્પ કર્યો કે મારે પત્ર લખવો છે બાળ મુક્તો માટે. અને સ્વામી એના માટે પહેલેથી બધું વિચારી રાખ્યું હતું અને સાંજે તૈયાર થઈને પત્ર લખવા વિરાજ્યા. સ્વામી લખતા જ ગયા. આપણને જાણીને આશ્ચર્ય થાય કે સ્વામી છેક રાત્રે 8:17 વાગે ઉભા થયા. 4 પાનાનો પત્ર સ્વામીએ બાળકો માટે લખ્યો. ખૂબ જ દાખલો કર્યો. એમના અંતરની જે ભાવના હતી, પ્રેમ હતો, એ બધો જ સ્વામીએ પત્રમાં પત્ર દ્વારા રજૂ કર્યો છે. અને આટલો બધો દાખલો કરીને સ્વામી પત્ર લખ્યો. આત્મસ્વરૂપ સ્વામી જયારે વાંચ્યો ત્યારે કીધું કે સ્વામી આપે જબરજસ્ત દાખલો કર્યો છે. તો સ્વામીઓ બોલ્યા કે મારાથી રહેવાયું જ નહીં. એમ બાળકો માટે સ્વામીનો રાજીપો આ પત્ર દ્વારા પણ અભિવ્યક્ત થતો આપણને દેખાય છે, જેના દર્શન આપણને અત્યારે થઈ રહ્યા છે. અને ખાસ તો સ્વામી છેલ્લે જે લખ્યું છે, અદ્ભુત વાક્યો લખ્યા છે, એનું આપણે અહીંયા શ્રવણ કરીએ. સ્વામીએ શીર્ષક આપ્યું છે માળાના મણકા. સ્વામીશ્રી એમાં લખે છે, તમે બધા બાળ મુક્તોએ મન સાથે લડાઈ લઈ કેવળ રાજીપાના વિચારથી શ્રદ્ધાએ સહિત સંસ્કૃતમાં મુખપાઠ કર્યો એટલે તમને બધાને વધાવવા મેં માળા બનાવી છે. માળા બનાવવા પાછળ 2 શુભ સંકલ્પો છે. 1, આપ બધાનું જીવન સત્સંગ દીક્ષા ગ્રંથ મુજબનું બને. 2, જેમ બધા મણકા સંપીને દોરામાં પરોવાઈ ગયા અને સુંદર માળા તૈયાર થઈ જે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણોમાં ગોઠવાઈ ગઈ, તેમ આપ બધા પણ સંપ રાખીને સત્પુરુષની આજ્ઞારૂપી દોરામાં પરોવાઈ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણોમાં ગોઠવાઈ જશો. સ્વામીશ્રી આવું વરદાન ઉચ્ચાર્યું અને આપણા માટે ખૂબ જ આનંદની વાત એ છે કે યોગી બાપા પણ એવું બોલ્યા હતા કે મહંત સ્વામીની આજ્ઞામાં રહેશો તો માળાના મણકા બની જશો. એમ આપ બધા જે અક્ષર પુરુષોત્તમ દર્શનના વિદ્વાનો છો એ સ્વામીશ્રીના માળાના મણકા પણ બની ગયા છો. અને કળશ તો ચડો 17મીએ બાળકોના પ્રિય સ્વામીશ્રી બાળકોની પ્રિય ચોકલેટ બનાવવા માટે તૈયાર થયા હતા.
અમારા માટે જાતે ચોક જાતે વસ્તુઓ બનાવી તે તો મેં ધાર્યું જ નહોતું. સ્વામી બાપા જલ્દી જલ્દી બોક્સ ખોલો અને અમે ચોકલેટ જમાડો. તો સ્વામી બાપા આપ અમને આપના રાજીપાના આશીર્વાદ આપો ને. તમને બધાને વાર્તા ગમે છે? હા. તો એક વાર્તા કરીએ. એક મોટું જંગલ હતું, તેમાં એક સસલું અને કાચબો બે રહેતા હતા. સસલું કેવો હોય? હા, પછી એ જંગલમાં મોટું જંગલ હોય એમાં રહેતા હતા. પણ સસલાભાઈ અને કાચબાભાઈ બંને હરીફાઈ કરતા હતા એકબીજાથી આગળ જવા માટે. સસલાભાઈ તો સસલાભાઈ એ જાણીને એ બધું પ્લાનિંગ કરે અને ઠેઠ સુધી આવે અને કંઈક લોચો વાગે અને પછી બધે એકડે એકથી શરૂ કરવું પડે. હવે એ બધું ચાલતું હતું. પછી એમાં સિંહ રાજા એ આવ્યા અને બંનેને બોલાયા અને કહેવું કે તમે મારી મહેલ આગળ એક બગીચો કરવો છે, જે સારામાં સારો બગીચો કરે આપે તો એને મારે ઈનામ આપવું છે, મોટું ઈનામ આપવું છે. પછી તો એ બંને એક સારી જમીન લીધી બંને અને જમીન માટે સારા સારા પરદેશથી સારા સારા બી લાયા અને રંગબેરંગી બી લાયા, સારા ફૂલ થાય એ માટે. પછી એ આવી તૈયારી હતી ત્યાં જિરાફ દાદા આવ્યા. જિરાફ દાદાએ કહ્યું કે તમે આ બગીચો ખીલવો તેના માટે રોજ 20 ડોલ પાણી નાખવી પડે. આ સસલું બુદ્ધિશાળી હતો અને એને કહ્યું કે આ 15 દિવસનો કેલ્ક્યુલેટર લઈને અને કહે કે 15 દિવસ એટલે 20 ડોલ એટલે 300 ડોલ થાય. એ એક દિવસે 300 ડોલ મહેનત કરીને બધું કર્યું. પણ પછી 14 દિવસ તો ખાલી જાય, 14 દિવસમાં એવી ગોઠવણ કરી. અને આ બાજુ કાશ્મભાઈ બે હાથમાં બે ડોલ લઈને શેર નદી સુધી ગયા અને પાછા
ઢોલતા ઢોલતા આવે અને રોજ એક દિવસની ખાલી નહીં, રોજ દિવસે રોજ એ આવી રીતે બધા ખૂણે ખૂણે બધું પાણી છાંટે અને એ રીતે થયું. અને આ એક માસ, એક માસ થયો, બે માસ થયા, ત્રીજો માસ થયો અને એ બધા એ લોકો કરતા હતા. ત્યાં પછી સિંહ રાજા આવ્યા, એ સિંહ રાજા અને મંદિરના બગીચા જોયા તો આ સસલાભાઈનો બગીચો જોયો તો આગળ આગળ કંઈક કંઈક ગુચ્છામાં ફૂલો ઉગેલા પણ એક સરખું નહીં. અને સસલાભાઈનો આજમાભાઈને એ જોયું તો એક સરખું રંગોલી પૂરી હોય એવી રીતે સરસ મજાનો બગીચો જોયો. અને પછી સાબાસી આપી અને એને મોટું ઈનામ આપ્યું. હવે આમાંથી આપણે શું સમજવાનું છે કે કાજબાભાઈને કેમ ઈનામ મળ્યું? કેમ કે એક ધારું રોજ રોજ એ પાણી નાખતા અને એ રીતે સરસ બગીચો થયો. અને સસલાભાઈએ તો બુંદી વાપરેલી તો એ એક દિવસ નાખી દે અને પછી બીજા દિવસ 14 દિવસ એ ઝાડા નીચે સૂઈ રહે અને એ તે કરે. પણ એના એનો બગીચો 14 દિવસ, 1 દિવસ પાણી મળે અને 14 દિવસ ખાલી જાય તો બધો સુકાઈ ગયો બધું અને ભરી ગયા બધા. તો જો આપણે સત્સંગ દીક્ષા ગ્રંથ મોડે તો કરેલું છે બરાબર છે, પણ એને યાદ રાખવું અને એનો ઉપયોગ કરો. તમે રોજ 45 શ્લોક કરો અને અઠવાડિયામાં 315 શ્લોક થઈ જાય તો એ દર અઠવાડિયે અને આવી રીતે તમે ચાલુ રાખશો તો કેટલા દિવસ, 6 મહિના તો ઓછામાં ઓછું તમે કરજો એટલે પાકું થઈ જાય, જડબે સલાક થઈ જાય. અને પછી આપણે મહારાજ રાજી થશે, મહારાજ આપણને ભેટશે અને મળશે અને આપણને અક્ષરધામમાં લઈ જશે. બધા સંતો, બધા કાર્યકર્તો, યુવકો બધા ખૂબ રાજી થયા. ખૂબ તમે બધી મહેનત કરી, જે સંજોગોમાં જે બધું કર્યું કર્યા કપરા સંજોગોમાં અને ઉંમર નાની 5 વર્ષની અને 4 વર્ષના પણ જે બધું કર્યું એ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે. અને બસ યાદ રાખવી અને પોતાના ઉપયોગમાં લઈએ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અક્ષર પુરુષોત્તમ. સ્વામી બાપા એક વાત કહું, હજુ અમારું આ મિશન રાજીપો અહીં અટકી નથી જતું. હજુ તો આખી દુનિયાના અલગ અલગ દેશના આપણા બધા બાળ બાલિકાઓ જુદી જુદી ભાષામાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી રહ્યા છે. સ્વામી બાપા કેટલાક તો મારી જોડે નાના છે તો કેટલાક મારાથી થોડાક મોટા છે, પણ બધા બાળકો મુખપાઠ કરી રહ્યા છે. સ્વામી બાપા
બધા બાળકો આપને રાજી કરવા માટે જ મુખપટ કરી રહ્યા છે. Was for bay khan sonder satsang of metu anyasthai ki upasna muku mutu anapaswa puji toleya ekeya ke diksha means firm resolve unwavering conviction coupled with faith absolute dedication loving faith observances and firm refuge अक्षर ब्रह्मेश्वर गुरु के द्वारा भगवान अपने संपूर्ण ऐश्वर्यों के साथ परम आनंद प्रदान करने के लिए सदा प्रकट रहते हैं. सर्व ब्रह्म स्वरूप गुरु गाला मूलका देवार स्वतः ऐश्वर्य श्री दामते अनन्नवा तंतु निडुवा यावा गलो व्यक्तवा गुतते यही संसारी ब्रह्म स्वरूप गुरु बिना जीवन ब्रह्म विद्या तत्व सहित साक्षात्कार संभव न. Yajabala yesterday satsangiji abdana hattamin ajaldari manan lion dagi lil ahad an yartakim asharakat. Next mundu brahma vidya non pot ser totalmente realizado em tonaraka man mantra viklatit sladoshim uprasan. निमित्त आज्ञा et उपासना relevée par Parabrahma Sajanan Paramatma sont clairement exprimées dans ce grunt. Dede Samnan Bhagwan, der Akshar Pushottam Maharaj, selbst des uns alle ultimativen Frieden, Glückseligkeit und Glück beschenken. Dao Gao Yi Yuan, Swami Narayan, 上帝 谁自己是 अक्षर पुरुषोत्तम महाराज. राजीपो राजीपो स्वामी नो लेवानु एक निशान अक्षर पुरुषोत्तम ना સ્વામી બાપા, અમે તો નહોતો ધાર્યો, નહોતો વિચાર્યો, નહોતો સાંભળ્યો. અરે અરે અરે, અમારા ખિસ્સામાં ભી ન સમાય એટલો બધો રાજીપો આપે અત્યારે અમને આપી દીધો. સ્વામી બાપા, હવે તો આજની સભા પૂરી થવા આવી, હસતા રમતા આટલો બધો સમય ક્યાં પસાર થઈ ગયો કઈ જ ખબર ના પડી. સ્વામી બાપા, અમે છેક જીવીએ ત્યાં સુધી યાદ રહી જાય એટલો બધો લાભ આપે અમને આપી દીધો. સ્વામી બાપા, સ્વામી હવે અમારે બીજું કંઈ જ નથી જોઈતું, બસ આપનો આભાર માનવો છે. સ્વામી બાપા, અમે તો નાના નાના બાળકો છીએ, દુનિયાની નજરમાં વડના વાંદરા ઉતારીએ એવા અળવિતરા. સ્વામી, આખો સમાજ અમને ના સમજ સમજે, ક્યારેક ક્યારેક તો મમ્મી પપ્પાના માથાના દુખાવા બની જઈએ એવા તોફાની બારકસ. પણ સ્વામી બાપા, આ બધામાંથી એક આપ જ અમને સમજી શક્યા. આપે અમને આ મુખપટ દ્વારા અક્ષર પુરુષોત્તમના વિદ્વાન બનાવી દીધા. સ્વામી બાપા, આપે અમને 90+ કહી સૌથી ઊંચું સ્થાન આપ્યું. સ્વામી બાપા,
આપે આ સત્સંગ દીક્ષા દ્વારા અમના અમારા સૌનું જીવન ઉજળું બનાવી દીધું. સ્વામી બાપા, આપે અમને આપના પોતાના ગણ્યા, પછી અમારે એનાથી મોટું બીજું કયું ઇનામ જોઈએ? સ્વામી બાપા, આપે અમારા ઉપર આજે આટલી બધી કૃપા વરસાવી, તો સ્વામી હવે અમારે આપને એક પ્રોમિસ આપવું છે. સ્વામી બાપા, અમે આપને પ્રોમિસ આપીએ છીએ કે અમે આપને ક્યારેય નહીં ભૂલીએ, હંમેશા આપના થઈને રહીશું, આપની આજ્ઞા પાડીશું. સ્વામી, આપને ગમે તેવા થઈને રહીશું. અમે આપને પ્રોમિસ આપીએ છીએ સ્વામી કે અમે આખું અમારું જીવન આપને રાજી કરવા જ જીવીશું. પણ સ્વામી, આ બધું પણ અમારાથી નહીં થાય, એમાં અમારે આપનો સાથ જોઈશે. તો સ્વામી બાપા, આપ હંમેશા અમારી સાથે રહેશો ને? પ્રોમિસ સ્વામી બાપા. સ્વામી બાપા, અમારો હાથ પકડીને પ્રોમિસ આપો. થેન્ક યુ સ્વામી બાપા, થેન્ક યુ. બાળ મિત્રો, આપણે સૌ બાળકો હવે હાથ જોડી એક સાથે સ્વામી બાપાને જય સ્વામિનારાયણ કહીશું. જય સ્વામિનારાયણ. સ્વામી બાપા જય સ્વામિનારાયણ. હવે સંકલ્પ ધૂનમાં જોડાઈએ. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે. સર્વે સંતો તથા હરિભક્તોના સ્વાસ્થ્ય પણ અત્યંત નિરામય રહે. સૌ હરિભક્તો તને મને ધને ખૂબ જ સુખી થાય અને વિશ્વભરમાં પ્રસરેલી કોરોના મહામારીનો વહેલી તકે અંત આવે એવા શુભ સંકલ્પો સાથે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી હવે ઠાકોરજીની આરતી કરીએ તે પૂર્વે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પર દ્રષ્ટિપાત કરી લઈએ. આગામી રવિવાર એટલે ફાગણ સુદ પૂર્ણિમા, બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો પ્રાકટ્ય દિન, તો આ નિમિત્તે આપણને ત્રિદિવસીય ભગતજી પર્વનો લાભ પ્રાપ્ત થવાનો છે. તે અંતર્ગત તારીખ 26 અને તારીખ 27 માર્ચના રોજ રાત્રે 9-10 દરમિયાન sabha.baps.org પર આપણને વિશિષ્ટ સભાનો લાભ મળશે અને તેનું પુનઃ પ્રસારણ રાત્રે 9:30-10 દરમિયાન થશે. તારીખ 28 માર્ચના દિવસે, જે દિવસે ભગતજી મહારાજનો પ્રાકટ્ય દિન છે, તે દિવસે રવિ સભાના સ્વરૂપમાં જ સાંજે 5:30 વાગ્યાથી આપણને ભગતજી મહારાજ પ્રાકટ્ય દિનની સભાનો લાભ પ્રાપ્ત થશે.
તારીખ 29 માર્ચ 2021 પુષ્પ દોલોત્સવનો શુભ દિવસ, જેની સાથે આપણી ઘણી બધી સ્મૃતિઓ જોડાયેલી છે. તો એ દિવસે પણ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં લાઈવ સભા દ્વારા આપણને પુષ્પ દોલોત્સવનો લાભ પ્રાપ્ત થવાનો છે. કોરોનાને ધ્યાનમાં રાખીને આ ઉત્સવ પણ આપણે ઘરે બેઠા જ ઓનલાઈન સભાના માધ્યમથી ઉજવીશું. આ ઉત્સવનો સમય ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. સવારે 6 થી 8:30 દરમિયાન આ ઉત્સવનો લાભ live.bapsorg તથા GTPL કથા ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તેમાં સવારે 6 વાગ્યાથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પૂજાના લાઈવ દર્શન આપણને થશે અને ત્યાર પછી પુષ્પ દોલોત્સવની સભાનો લાભ આપણને પ્રાપ્ત થશે. આ સભા દરમિયાન અક્ષર પુરુષોત્તમ મહારાજના પૂજન તથા રંગોત્સવનો લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ તે માટે સર્વે હરિભક્તોએ આ પ્રમાણે તૈયારી કરવી. અક્ષર પુરુષોત્તમ મહારાજના આહવાન માટે 2 સોપારી તૈયાર રાખવી તથા પૂજન માટે કંકુ અથવા ચંદન અને ચોખા તૈયાર રાખવા. જો પુષ્પો ઘરે જ થતા હોય તો પુષ્પો પણ રાખી શકાય. સાથે ઠાકોરજીના રંગોત્સવ માટે રંગવાળું જળ પણ તૈયાર રાખવું. આ જળ આપણે કેસુડા, ચંદન કે હળદરથી બનાવી શકીએ અને જો અનુકૂળતા હોય તો સાથે સુગંધી દ્રવ્ય પણ ભેળવી શકીએ. અને ઠાકોરજીની આરતી ઉતારવા માટે આરતી તૈયાર રાખવી. તો આટલી તૈયારી કરીને આપણે 29મી તારીખે પુષ્પ દોલોત્સવની સભા માટે સજ્જ રહીશું. હવે સમય થયો છે આરતીનો. તો ભક્તિભાવપૂર્વક અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાની આરતીમાં જોડાઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કરુણા કર માનવ તનુ ધાર.
સભાના અંતમાં ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોકનું ગાન કરી સભાને પૂર્ણાંજલિ આપીએ. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી હરિં